સુરતની મિલોમાં નીમ કોટેક યુરિયા સપ્લાય કરનાર મુખ્ય સૂત્રધાર નિકરા ઇમરાન દ્વારા નોઈડાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી સેફીમ અગાઉ જામીન ઉપર બહાર આવી નાસી ગયો હતો. સુરતમાં સચિન જેડીસીની રુદ્રાક્ષ અને સ્વસ્તિક પોલીપ્રિન્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી સબસિડીવાળું 1000 કિલો ખાતર મળવાના કેસમાં મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવ્યો છે. ઉધનામાં રાણા ઇન્ડસ્ટ્રીઝના નામે સોડાસ્ટિક ટેકનિકલ ગ્રેડ યુરિયાના નામે બિલો ઊભા કરી મિલોમાં નીમ કોટેડ યુરિયા સપ્લાય કરવામાં આવ્યું હતું. આ કેસમાં માસ્ટર માઇન્ડ ગણતા શોકીન શેફીને ક્રાઇમ બ્રાન્ચે નોઈડાથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. અગાઉ પણ પાંડેસરા અને પલસાણાની 2 મિલોમાં નીમ કોટેડ યુરિયા સપ્લાય કરવાના ગુનામાં તેની ધરપકડ થયા બાદ જામીન લઈને ભાગી છૂટ્યો હતો. સુરતની મિલોના નીમ કોટેડ યુરિયા સપ્લાય કરવા શોકીને ઉત્તર પ્રદેશમાં બાબરજી કંપનીને સાંધી હતી. આ કંપની પાસે ત્યાંના ખેડૂતોનું સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા આવતું હતું, જેને ઇન્ડસ્ટ્રીયલ યુરિયાની થેલીમાં પેક કરીને સુરત મોકલી આપવામાં આવ્યું હતું. અહીં શોકીન ઊંચા ભાવે વેચી નફો રળતો હતો. સુરતમાં તે જ્યારે પણ આવતો ત્યારે હોટેલમાં જ રોકાણ કરતો હોવાની હકીકત બહાર આવી છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ક્રાઇમ બ્રાન્ચે જે નીમ કોટેડ યુરિયા છે એના આગળ 2 ઇન્વેસ્ટિગેશન કરી અને PBM કરી અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. બીજા 2 ગુના જે દાખલ થયા છે નવા, એમાં આ આરોપી શોકીન ઇસ્લામુદ્દીન સેફી નામનો આરોપી છે, જે આગળ પણ DCB ના 2 ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ આરોપી આ ગુનામાં વોન્ટેડ હતો. આ આરોપીને પકડવામાં DCBને સફળતા મળી છે. જે ગુનો દાખલ થયેલો હતો મે 2022માં, એ રાણા ઇન્ડસ્ટ્રીઝ નામની એક કંપની હતી, જે કંપની આ શેફી ચલાવતો હતો. બેઝિકલી આ ટેકનિકલ ગ્રેડ યુરિયા છે, જે ખેડૂતોને ખેતરમાં સબસિડી સાથે આપવામાં આવે છે કે જેનાથી સારો પાક લઈ શકે ખેડૂતો. પરંતુ આ જે શેફી છે, રાણા ઇન્ડસ્ટ્રીઝના નામે આ નીમ કોટેડ યુરિયા મેળવી અને ઇન્ડસ્ટ્રીઝને પ્રોવાઈડ કરી અને ગેરકાયદેસર આર્થિક લાભ લેતો હતો, જેને પકડવામાં સફળતા મળી છે. આનો ગુનાહિત ઇતિહાસ પણ છે. પલસાણા અને પાંડેસરામાં પણ આગળ એની વિરુદ્ધ ઓફેન્સ રજીસ્ટર થયા છે. આને યુપીથી, ગાઝિયાબાદ યુપીથી લાવેલા છીએ. પ્રાઇમરી સ્ટેજ છે, ક્યાંથી લાવેલો હતો અને કોને કોને આપતો હતો એ ડિટેલ ઇન્વેસ્ટિગેશન થશે.